શ્રોતા મિત્રો, લગભગ છેલ્લા 20 વર્ષથી આ મારો અને મારા મિત્ર મનોજ સોનીનો સવારનો ક્રમ આવો કંઈક. સવારના 6:30 વાગે ઉઠી જવાનું, 6:30-6:45 હું એના ઘરે જાઉં, પહેલી ચા એના ઘરે પીવાની, પછી 2-1 કિલોમીટર ચાલી, ચાવાળો આવે એવી રીતે ગોઠવવાનું, ત્યાં ચા પી લેવાની, વળી પાછું 1.5 કિલોમીટર ચાલી અને એકાદો બીજો ચાવાળો આવે ત્યાં વળી બીજા 2 મિત્રો ઉમેરાય અને વળી ચા પી લેવાની. એટલે રોજ રોજ આ ટાઈપની અમારી ઘટમાળ, અને એમાં દિવાળીના દિવસે તૂટે નહીં. અને મને મારી પત્નીની કચકચ રોજ ચાલુ કે આ ચા તું વધારે પીશ ને એ તારી તબિયત માટે સારું નથી. અને હું અહીંયા સાંભળી લઉં, પણ પછી પી લઉં પાછો, ઓફિસમાં જઈને બીજી 2 ચાએ પી લઉં. હમણાં અખંડાનંદ સામયિકમાં રતિલાલ બોરીસાગરનો એક ચા વિશેનો લેખ આવ્યો, મને મજા આવી ગઈ. મેં કીધું આ કોરોના પછીની દુનિયા છે ને એમાં અમારું આ ક્રમ તૂટી ગયો છે. કારણ કે સવારના આવે ચા, વોકિંગની મનાઈ છે એટલે ચા પીવાની મનાઈ છે, અને ચા પીવાથી નુકસાન જ થાય એવા આખી જિંદગી પર આપણે લેખ વાંચ્યા છે, અને આ જરાક જુદો છે. એટલે મેં તો રતિલાલભાઈ શું લખે છે કે એ લખે છે કે મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે, ડૉક્ટર મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે, ધીમે કે ઝડપથી નહીં પણ માપસર ચાલતું રહે એ માટે આ ડૉક્ટર સ્નેહીનું માર્ગદર્શન હું મેળવતો રહું છું. થોડાક દિવસ પહેલાં એમની પાસે જવાનું થયું ને ત્યારે એક દર્દીને સલાહ આપતા હતા. એમણે વાત વાતમાં આરોગ્ય માટેનું એક જીવનસૂત્ર પહેલાં દર્દીને કીધું, ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો. આ સાંભળીને મને થોડીક નવાઈ લાગી. ચાલતા રહેવાના ફાયદા વિશે તો મેં અનેક લોકો પાસેથી સાંભળ્યું છે અને અનેક પુસ્તકોમાં વાંચ્યું છે. અમારા એક શિક્ષક તો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એવું હંમેશા ખુરશીમાં બેઠા બેઠા અમને કહેતા. હસતા રહેવાની વાત રિવાજ મુજબ પહેલાં અમેરિકામાં શરૂ થઈ ને ત્યાંથી આયાત કર્યા પછી અહીં પણ કહેવામાં માંડી છે. આ લાફિંગ ક્લબ ને એ બધું એની વાત કરે છે, પણ આ ચા પીતા રહેવાની વાત મારા માટે નવી હતી. ચા પીતો થયો ત્યારથી આજ સુધીમાં મેં હંમેશા ચાની નિંદા જ સાંભળી છે. એસએસસીમાં આવ્યો ત્યારે મેં પહેલી વહેલી વાર ચા પીધેલી. પહેલા ધોરણની વાંચનમાળાના પહેલા પાઠમાં બા ચા પા આવું સુંદર વાક્ય આવતું હતું. ચા ન પીવાય, ચા પીવાથી હાડકા ગળી જાય એવું કહીને બાએ ચા પીવાની ના પાડી ત્યારે મેં મારી વાંચનમાળામાંથી બા ચા પા એ વાક્ય બાને બતાવ્યું અને મોટેથી વાંચી પણ સંભળાવ્યું. પણ મારા બા પેલો પાઠ લખનારના બા જેવા નહોતા, એટલે એમણે કહ્યું, ખબરદાર ક્યારેય ચા પીવાનું નામ લીધું છે તો. અને આ સૂચન મને કાયમ યાદ રહે એ માટે મારે બાએ મારા ગાલ પર એક થપ્પડ પણ લગાવી દીધી. ચા પીવાથી હાડકા ગળી જાય છે એમ બા કહેતા હતા, પણ રોજ 4 વાર ચા પીનારા બાના હાડકા ગળી નથી ગયા, ઉલટા વધુ મજબૂત થયા એવું એમની થપ્પડ પરથી મને લાગ્યું. પણ આ અંગે બાનું ધ્યાન દોરવા જતાં કદાચ એમની હાડકાની મજબૂતાઈનો બીજી વાર અનુભવ થાય એ બીકે હું ચૂપ રહ્યો. છેક એસએસસીમાં આવ્યો અને વાંચવા માટે ઉજાગરા કરવાના આવ્યા ત્યારે માતૃ હૃદય પીગળ્યું અને મને ચા પીવાની છૂટ મળી. પણ થોમસ હાર્ડી નામના નવલકથાકારે એમની એક નવલકથામાં કહ્યું છે કે જીવન દુઃખથી જ ભરેલું છે, સુખ એ તો માત્ર પ્રાસંગિક ઘટના હોય છે. ચા સુખની ઘટના પણ મારા માટે પ્રાસંગિક જ નીવડી. એસએસસીમાં પાસ થઈ કોલેજમાં ગયો ત્યારે જ્ઞાતિની બોર્ડિંગમાં રહેવાનું થયું. બોર્ડિંગમાં પણ ચા પીવાની મનાઈ હતી. સ્કૂલમાં ભણતો ત્યારે મારા ગામના વ્યાયામ મંદિરમાં નિયમિતપણે જતો હતો. વ્યાયામ મંદિરમાં રમવાની બહુ મજા પડતી, પણ ત્યાંય ચા પીનારાઓ માટે પ્રવેશ નહોતો. આમ જીવનમાં મને અત્ર તત્ર સર્વત્ર ચાના શત્રુઓ જ મળ્યા છે. હું રતિલાલભાઈના લેખમાંથી આગળ વાંચું એ પહેલાં તમે જરાક આ ગીત સાંભળો. चाय की प्याली हो कोई उसको पिलाने वाली हो, चाहे गोरी हो या काली हो, सीने से लगाने वाली हो, मिल जाए तो मिट जाए हर गम.
सुबह मैं निकलूं घर से चूम के उसकी आंखें, हर लम्हा बस याद करूं उसकी चाहत की बातें। सुबह सुबह मैं निकलूं घर से चूम के उसकी आंखें, हर लम्हा बस याद करूं उसकी चाहत की बातें। उसके लिए ओ जीना मरना और भला क्या मुझको करना। मेरे लिए खुशहाली हो, उसके बिना सब खाली हो, चाहे गोरी हो या काली हो, सीने से लगाने वाली हो। मिल जाए तो मिट जाए हर गम। નિષ્ણાત ડોક્ટર પાસેથી ચા પીવાની વાત હું જીવનમાં પહેલી વાર સાંભળી રહ્યો હતો. મેં ડોક્ટરને પૂછ્યું, ચા પીવાથી તબિયત ખરેખર સારી રહે? શ્રોતા મિત્રો, રતિલાલ બોરીસાગરનો લેખ ચા વિશેનો, એની વાત આપણે કરી રહ્યા છીએ ને, એનો આ પ્રશ્ન હતો. ચોક્કસ, આ તો સાબિત થયેલી વાત છે એમ કહી એમણે ચા કેવી રીતે આરોગ્ય માટે લાભ કરતા છે એ ડાક્ટરી ભાષામાં મને સમજાવ્યું. જે રાબેતા મુજબ સમજી તો હું ન શક્યો, પરંતુ એ સંવાદ સમજવાનું જરૂરી પણ નહોતું. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રેમનું શાસ્ત્ર સમજવાની જરૂર પણ નથી. પ્રેમ સર પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, એમ કહી નરસિંહ મહેતા જેવા મહાન કવિએ પરમાત્મા વિશેના શાસ્ત્રોની જાણકારી મેળવવા કરતાં પરમાત્માનો પ્રેમ ઝંખવાનું કહ્યું છે. પણ મનુષ્યનો સ્વભાવ તો એવો છે કે પ્રેમ તત્વ કરતાં તત્વ પ્રેમ પાછળ એ વધારે ભટકે છે. એક યુવાન એક યુવતીના પ્રેમમાં પડ્યો. યુવતીને પણ એ પ્રેમ મંજૂર હતો. પરસ્પર પ્રેમનો સ્વીકાર થયા પછી યુવાન યુવતી એકાંતમાં મળ્યા. માંડ અડધા કલાક પૂરતું આ પ્રથમ મિલન ગોઠવાયું હતું. યુવતીનું મન થનગન થનગન થતું હતું, પણ પેલા યુવાનના ધ્યાનમાં તો એ થનગનાટ કંઈ આવ્યો નહીં. એ તો પેલી વિશે પોતાના હૃદયમાં કેવું ગાઢ પ્રગાઢ પ્રેમ છે એ વિશે 80 પાનાનો નિબંધ લખી આવ્યો હતો. એ નિબંધ એણે સાચવો શરૂ કર્યો. પેલીએ મનમાં કહ્યું કે ડોબા, મારા માટે કેવો પ્રેમ છે એની વાત કરવાને બદલે પ્રેમ જ કરને. પણ પેલો ડોબો તો તત્વનું ટૂંપણું ટૂંપતો જ રહ્યો. 15 મિનિટના શ્રવણ પછી પેલીની ધીરજ ખૂટી, કંટાળીને ઊભી થઈ ગઈ અને બોલી, હું ઘરે જાઉં છું, મને નોટ આપી દે, ઘરે જઈને એ નોટ હું વાંચી લઈશ. પેલો ડોબો એને જતી જોઈ રહ્યો. એટલે ચા આરોગ્ય માટે કેવી રીતે લાભદાયી છે
એ મને ભલે ન સમજાયું, પણ ડોક્ટરની વાત સાંભળી મારા ચા પ્રેમમાં એકદમ ભરતી આવી ગઈ. દવાખાનેથી ઘેર આવી બે કપ ચા પીધી મેં. જીવનમાં પહેલી જ વાર મુક્ત મને ચા પીધી. તમે આ ગીત સાંભળો, ચા આવી ગઈ છે, પેલા હું ચા પી લઉં ને પછી આગળ લેખ વાંચું. दो घूट चाय पी और सैर दुनिया की, देखो मैं करके आ गया मैं सैर करके आ गया. दो घूट चाय पी और सैर दुनिया की, देखो मैं करके आ गया मैं सैर करके आ गया. दुनिया ही जन्नत है, जन्नत में क्या होगा, देखे यहाँ लाखों वहाँ तो एक खुदा होगा. आदम भी आदम है, किस बात में कम है, इसको बनाया क्यों खुदा, को भी यही गम है. अपने किए पर आप ही देखो खुदा, पछता गया. दो घूट जाए भी और सैर दुनिया की, देखो मैं करके आ गया मैं सैर करके आ गया. महफिल घड़ी भर की फिर भी सुहानी है, कितनी हंसी कितनी जवां माना के फानी है. अपने अदा से जी जब तक है दम बाकी, तू आप ही पैमाना बन और आप ही साकी. जिंदा वो दुनिया में रहा, दुनिया को जो ठुकरा गया. तो घूट जाए भी और सैर दुनिया की, देखो मैं करके आ गया मैं सैर करके आ गया. यारो इधर आओ मुझसे न घबराओ, मुझको खिला सकते नहीं तो मुझसे कुछ खाओ. खाने खिलाने से कुछ कम नहीं होता, अपने अगर खा जाए तो कुछ गम नहीं होता. खाकर अकेले रात दिन मेरा तो दिल घबरा गया. दो घूट जाए भी और सैर दुनिया की, देखो मैं करके आ गया मैं सैर करके आ गया. વર્ષોથી રોજ સવારે 5 વાગે ઉઠું છું, ફ્રીઝમાંથી દૂધ લઈને ચા બનાવું છું. એકાદશીની જેમ મારી ચા નિર્જલા પાણી વગરની એકલા દૂધની હોય છે. અનિમેષ નયને ચાને પરિપક્વ થતી હું જોઈ રહું છું. ચા દર્શનમાં એટલો બધો તલ્લીન થઈ જાઉં છું કે ચાના ઉભરાતા પ્રેમની મને સુધબુધ રહેતી નથી. મારા હૃદયમાં સમાઈ જવા ચા ઉભરાઈને તપેલીની બહાર ઢળી પડે છે. મોટો કપ ભરીને ચા પીઉં છું તો પણ ચા મને હંમેશ ઓછી જ પડે છે. કવિ કાંતનો ચક્રવાક ચક્રવાકી જે હૃદયભાવ અનુભવે છે એ જ હૃદયભાવ ચા વિશે હું દરરોજ અનુભવું છું.
પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી। મોટો કપ ભરીને ચા પીઉં છું તોય મને તૃપ્તિ થતી નથી, ને વધુ ચા પીવાની ઈચ્છા મનમાંથી જતી નથી। એટલે આ ઉભરાઈ જાય છે ત્યારે તાજું દૂધ આવવાને વાર હોવાને કારણે ઓછી ચા પીવી પડે છે। પણ હમદોનો ફિલ્મના નાયડુની જેમ દિલ અભી ભરા નહીં એવો ભાવ અનુભવતો હું। બહારથી તાજું દૂધ લઈ આવી ફરી નવી ચા બનાવી સરવાળે પોણા બે કપ ચા પીઉં છું। કવિ દયારામના એક પદમાં આલિંગન દેવા તત્પર કૃષ્ણનું આલિંગન સ્વીકારવાની રાધા ના પાડે છે। આનું કારણ આપતા રાધા કહે છે, તું કાળો છે ને હું ગોરી છું, તને અડતા હું કાળી ન થઈ જાઉં। રાધાના આ તર્કનો લાભ લઈને કૃષ્ણ કહે છે, મુજને અડતા તું શ્યામ થા તો હું કેમ ન થાઉં ગોરો, ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તોરો। કૃષ્ણ કહે છે, મને અડતા તું કાળી થઈ જા તો પછી તને અડતા હું ગોરો કેમ ન થાઉં, એટલે ફરી આલિંગન દઈશ એટલે તને તારો ગોરો રંગ પાછો મળી જશે ને મને મારો કાળો રંગ પાછો મળી જશે। રાધા એક આલિંગનની ના કહે છે ને કૃષ્ણ બે આલિંગનનો પ્રબંધ કરી લે છે। ચા ઉભરાતી નથી ત્યારે હું સવારે એકવાર ચા પીઉં છું, પણ ઉભરાઈ જાય ને ત્યારે તરત ને તરત બીજી વાર પણ પીઉં છું। ચાની વાત ચાલુ રાખીએ, આ ગીત સાંભળો। Yeah।
ચા તૈયાર થયા પછી અત્યંત કોમળતાથી કપમાં ગાળું છું. ગ્રકાબીમાં મૂકેલો ચા ભરેલો પ્યાલો લઈ બાલ્કનીમાં આવું છું. સવારે 5:30-6 વાગે ઝાકમ ઝોળ હિંડોળા પર બેસી ચાનું પાન કરું છું. ચાનું આવું પાન તો વર્ષોથી કરું છું, પણ પહેલા છે ને મનમાં ગુનાનો ભાવ રહેતો હતો, પણ હવે ડોક્ટર સ્નેહીએ હૈયા ધારણ આપ્યા પછી મુક્ત મને ચાનો આ સ્વાદ લઉં છું. વહેલી સવારે આસપાસના નીરવ વાતાવરણમાં પ્રકૃતિની સાક્ષીએ ચાનું અમૃત પાન કરવું કેવું આનંદદાયી હોય છે એ તો કેવળ અનુભવથી જ સમજાય એવું છે. આવી રીતે ચા પીતા પીતા હું જગતને સંદેશ પાઠવું છું. ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો. રતિલાલ બોરીસાગર. સાહેબ ચા પીશો?